સુરતમાં જેનો ડર હતો તે જે શાળાઓમાં કોરોના પહોંચી રહ્યું છે, ત્યારે સુરતની સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના બે વિદ્યાર્થી પોઝિટિવ આવતા સ્કૂલો 7 દિવસ માટે બંધ કરાવવામાં આવી છે. તો શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે શાળાઓ બંધ કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. સુરતમાં કોરોનાના વધુ 7 નવા કેસ નોંધાયા હતા. જહાંગીરપુરા નક્ષત્ર નેબલ્યુ ખાતે રહેતા અને 18 જણની સંસ્કાર ભારતીમાં ધોરણ 12 સાયન્સમાં ભણતો કિશોર તથા રાંદેર વિસ્તારમાં રહેતી અને રિવરડેલ સ્કૂલમાં 11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થીની પોઝિટિવ આવી હતી. તો આંગે રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર નિમેશે કહ્યું હતું કે સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ 12 અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સ્કૂલમાં માસ ટેસ્ટિંગ માટે કવાયત કરાઈ હતી. જો કે સ્કૂલે બપોરે છૂટી જતા માત્ર શિક્ષકોનું જ ટેસ્ટિંગ કરાયું હતું, વિદ્યાર્થીઓનું પણ માસ ટેસ્ટિંગ કરાશે. સ્કૂલના આગામી 1 અઠવાડિયામાં બંધ કરાય છે. સંસ્કાર ભારતીની વિદ્યાર્થિનીને ચેપ કેવી રીતે લાગ્યો તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ મળી ન હતી. પરિવારમાં અન્ય રિપોર્ટ નેગેટિવ હોવાથી ચેપ સ્કૂલમાંથી લાગ્યો હોવાની સંભાવનાને પાલિકાએ સહિત 120 ટેસ્ટ કર્યા હતા, જે તમામ નેગેટિવ છે. ક્લાસના બાકીના વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ બુધવારે કરાશે. પાલિકાએ વિદ્યાર્થીની પાસે આસપાસ રહેતા લોકોનું ટેસ્ટ કર્યા હતા, જેમાં તેમને માતા પિતાનું પણ કોરોના ટેસ્ટ કરાયો હતો. માતા પિતાએ વેક્સિન લઈ લીધી હોવાથી તેઓના પુત્રના સંપર્કમાં હોવા છતાં પણ સુરક્ષિત હોવાનું મનાઈ રહ્યું છે અને તેમને રિપોર્ટ પણ નેગેટિવ છે. ઝોનની અંદર સંસ્કાર ભારતી સ્કૂલ અને રિવરડેલ સ્કૂલની અંદર 1-1 બાળક પોઝિટિવ આવેલા છે અને બંનેની અંદર હોમ આઇસોલેશનમાં છે અને સ્ટેબલ કન્ડિશનમાં છે બંને બાળકો. સાથે સાથે સ્કૂલમાં ટેસ્ટિંગ બી કરાવવામાં આવેલું છે ગઈકાલે અને આજે બી ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાથે સાથે સ્કૂલને 7 દિવસ માટે અત્યારે બંધ કરવાની જાણ કરવામાં આવેલી છે. તકેદારીના ભાગરૂપે બાળકના જે બધા વાલીઓ છે એને નમ્ર વિનંતી છે કે તમારા બાળકોને થોડો ઘણો બી સિમ્પટમ્સ જણાય તો તાત્કાલિક નજીકમાં જઈને ટેસ્ટિંગ કરાવો અને શક્ય હોય ત્યાં સુધી સ્કૂલની અંદર મોકલવા માટેની વિનંતી છે, નહીં મોકલવા માટે. તો રિવરડેલ સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીની પોઝિટિવ આવી હોવા છતાં સ્કૂલ બંધ રાખવા માટે જણાવ્યું હોવા છતાં પણ સ્કૂલ બંધ ના રાખતા પાલિકાએ નોટિસ આપી સ્કૂલ બંધ કરાવી હતી. અસસેટા સાથે અઝહર કુરેશી.